नमस्ते विद्यार्थी मित्रों, हूँ देवांग प्रजापति, उपनिषद साइंस एकेडमी लिमखेड़ा थी एक विद्यार्थी छे, मयूरी चौधरी करीने। एमनी इच्छा छे के आणविक दळ शोधता सर शीखवाड़ो, तो आवी रिक्वेस्ट थी। तो रिक्वेस्ट ना माटे आज रोज आ वीडियो बनावी रह्यो छुं। विद्यार्थी मित्रों, ऑलरेडी पाठ एक नी अंदर, गुजराती माध्यमनी अंदर अने इंग्लिश माध्यमनी अंदर बन्नेनी अंदर आपणे आणविक दळ केवी रीतना शोधवुं एना विषयनी समजूती आपी दीधेली छे। परंतु તેમ છતાં આજે ફરીથી રિક્વેસ્ટ આવેલી છે, બરાબર, તો એના માટે લઈને આપણે આ વિડીયો બનાવી રહ્યા છે। તો ધોરણ 11 ગુજરાતી મીડિયમ પાઠ 1 આણ્વીય દળ કેવી રીતના શોધવું, તો ચાલો શરૂ કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, तो सौ प्रथम विद्यार्थी मित्रों, आपने जो आपणे आणविक दळ शोधवू होय तो एना माटे आपणी पासे आणविक दळ शोधवा माटे सौ प्रथम तमने एक थी 30 તત્વોના નામ આવડવા જોઈએ। એકથી 30 તત્વોના નામ સૌ પ્રથમ તમને આવડવા જોઈએ। આના માટે ઓલરેડી આપણે એકથી 30 તત્વોને યાદ કેવી રીતના રાખવા, બરાબર છે, એકથી 20 તો વિદ્યાર્થી મિત્રો આપ સૌને આવડતું હશે, બરાબર છે। એના માટેની એક શોર્ટકટ છે, હા હી લી બે બો કાના વાળી, તમને કદાચ ખબર હોય, હા હી લી બે બો કા ના, આ રીતના શોર્ટકટ છે આખી। હા એટલે હાઇડ્રોજન, હી એટલે હિલિયમ, લી એટલે લિથિયમ, બે એટલે બેરેલિયમ, બો એટલે બોરોન, કા એટલે કાર્બન, ના એટલે નાઇટ્રોજન, આ રીતના આખી 1 થી 20 તત્વોની શોર્ટકટ છે, બરાબર છે। જે તમને કદાચ ના ખબર હોય અને ના આવડતી હોય તો વળી પાછા આ વિડીયોની અંદર કોમેન્ટ કરજો, તો એના વિશે પણ પાછી એક વિડીયો બનાવી લઈશ, બરાબર છે। પછી 21 થી 30 માટે શોર્ટકટ છે, બરાબર છે, જે ઓલરેડી મેં મૂકી દીધેલી છે, બરાબર છે, આપણા પ્લેલિસ્ટની અંદર તમે જોશો, બરાબર છે, નીટ JEE બીટસેટ, બરાબર છે, એના વિશેની એક શોર્ટકટનું આખું પ્લેલિસ્ટ છે। આ પ્લેલિસ્ટની અંદર તમને એની શોર્ટકટ મળી જશે, બરાબર। જો ના ખબર પડે તો ફરીથી કહેજો, કોમેન્ટ બોક્સની અંદર જઈને કોમેન્ટ કરજો, તો એ પણ બનાવી દેશું, બરાબર। એના માટેની શોર્ટકટની એક ખાલી હિન્ટ તમને આપી દઉં છું, સ્કે ટી વે ક્રો મે, આ રીતના એની શોર્ટકટ આખી છે, સ્કે ટી વે ક્રો મે, બરાબર છે। તો સૌ પ્રથમ તમને આ 1 થી 30 તત્વો જે છે, બરાબર છે, આ 1 થી 30 તત્વોના નામ, સંજ્ઞા, એનો પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભારાંક ઝેડ અને એ, એ એટલે થાય પરમાણુ ભારાંક, એને આપણે કહેવાય છે પરમાણુ ભારાંક, એક જ મિનિટ, એને આપણે શું કહેશું, પરમાણુ ભાર, અને ઝેડને આપણે શું કહેશું, તો કે પરમાણુ ક્રમાંક, બરાબર છે। તો એ પણ આપણને ખબર હોવી જોઈએ। તો આટલી માહિતી જો વિદ્યાર્થી મિત્રો આપની પાસે હોય, અથવા તો જો તમને આવડતી હોય, બરાબર છે, તો તમે શું કહેવાય કે પરમાણુ ભારાંક આણ્વીય દળ આસાનીથી તમે શોધી શકો છો, બરાબર છે। ત્યારબાદ આણ્વીય દળ શોધવું કેવી રીતના, આ એક પ્રશ્ન થતો હોય છે વિદ્યાર્થીઓના માઇન્ડની અંદર, બરાબર છે। તો આણ્વીય દળ શોધવા માટે આપણી પાસે એક સૂત્ર છે,
બરાબર છે, જે તમને નવમા ધોરણથી આવે છે વિદ્યાર્થી મિત્રો, એટલે શું થાય તો કે પરમાણુ ભાર અથવા તો પરમાણુ દળ. પી એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, તો કે તત્વની અંદર રહેલા પ્રોટોન ની સંખ્યા. બરાબર છે, અને એન એટલે શું થાય તો કે એ તત્વની અંદર રહેલા ન્યુટ્રોનની સંખ્યા. તો આ પરમાણુ ભાર આપણે શોધવાનું સૂત્ર છે પ્રોટોન અને ન્યુટ્રોન બંનેનો સરવાળો કરવાનો છે. તો આ છે આણ્વીય દળ શોધવાનું સૂત્ર. તો સૌ પ્રથમ આપણી પાસે છે પાણી. તો પાણીનું અણુસૂત્ર પહેલા તો વિદ્યાર્થી મિત્રો ખબર હોવું જોઈએ, H2O આ એનું અણુસૂત્ર છે. બરાબર છે, તો એનું આણ્વીય દળ આપણે કેવી રીતના શોધશું તો ચાલો શરૂ કરીએ. સૌ પ્રથમ પાણીમાં કેટલા હાઇડ્રોજન છે, તો કે બે હાઇડ્રોજન વત્તા એક ઓક્સિજન. બે હાઇડ્રોજન નું પરમાણુ ભાર કેટલો થાય, તો કે એક વત્તા ઓક્સિજન નો કેટલો થાય, તો કે 16. બે એકા બે વત્તા 16 એકા 16, 16 ને બે કેટલા થશે, તો કે 18. એ એમ યુ અથવા તો તમે ખાલી યુ લખો તો પણ ચાલે. બરાબર છે, તો આ છે આપણે પાણીનું આણ્વીય દળ. તો સાચો જવાબ શું આવશે, 18 AMU. બરાબર છે, તો આ રીતના તમે પાણીનું આણ્વીય દળ શોધી શકો છો. ત્યારબાદ બીજું છે ઇથેનોલ. તો ઇથેનોલ જે છે, બરાબર છે, એના માટે આપણે જે અણુસૂત્ર શોધવાનું છે, તો સૌ પ્રથમ અણુસૂત્ર તમને ખબર હોવી જોઈએ, CH3 CH2 OH, જેને કહેવાય ઇથેનોલ અથવા તો ઇથાઇલ આલ્કોહોલ. બરાબર છે, અને સાદા સ્વરૂપમાં ફેરવીએ આપણે C2H, 3 ને 2 5 ને 6 O1. બરાબર છે, તો ગણતરી કરીએ આપણે. સૌ પ્રથમ 2 કાર્બન વત્તા 6 હાઇડ્રોજન વત્તા 1 ઓક્સિજન. 2 કાર્બનના થશે આણ્વીય દળ પરમાણુ ભાર 12, 6 હાઇડ્રોજન માટે 1, 1 ઓક્સિજન માટે થશે 16. 12 2 ને 24, 6 એકા 6, 16 એકા 16. બધાનો સરવાળો કરો, 24 વત્તા 6 વત્તા 16, તો તમને જવાબ મળશે 46 AMU, અથવા ખાલી યુ લખો તો પણ ચાલે. તો આ છે સાચો જવાબ, 46 U. બરાબર છે, એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો, બધાને આવડી જાય એવું છે. બરાબર છે, ત્યારબાદ છે કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડ માટેનું અણુસૂત્ર આપણી પાસે શું છે, તો કે કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર આપણી પાસે છે CO2. બરાબર છે, કાર્બન ડાયોક્સાઇડ તો શોધીએ આપણે, 1 કાર્બન વત્તા 2 ઓક્સિજન. 1 કાર્બનનું 6 ને 6 12, ઓક્સિજન 1નું છે 16, 12 એકા 12 વત્તા 16 2 ને 32, એટલે 2 ને 2 4, 3 ને 1 4, તો 44. હવે ખાલી યુ લખું છું, 44 U. તો આ થશે કાર્બન ડાયોક્સાઇડનું આણ્વીય સૂત્ર, આણ્વીય દળ. ત્યારબાદ છે આપણી પાસે કાર્બન મોનોક્સાઇડ. બરાબર છે, આગળ જે આપણે જોયું વિદ્યાર્થી મિત્રો એ હતું આપણી પાસે કાર્બન ડાયોક્સાઇડ. બરાબર છે, હવે આપણે શું શોધવાનું છે, તો કે
આપણે કાર્બન મોનોક્સાઇડ તો કે એનું અણુસૂત્ર પહેલાં ખબર હોવી જોઈએ, સીઓ, બરાબર છે, સીઓ કાર્બન મોનોક્સાઇડ. તો શોધીએ, ચાલો, એક કાર્બન પ્લસ એક ઓક્સિજન, એક કાર્બનનું થાય 6 ને 6 12, વત્તા એક ઓક્સિજનનું થશે 16, 12 એકા 12, 16 એકા 16, 6 ને 2 8, 1 ને 1 2 28 સીયુ. આ થશે કાર્બન મોનોક્સાઇડ માટેનું જવાબ, બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે મીઠું, મીઠા માટે વિદ્યાર્થી મિત્રો આપણને તેનું અણુસૂત્ર આપણને પહેલાં ખબર હોવી જોઈએ, બરાબર છે. તો મીઠાનું અણુસૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો? તો મીઠા માટેનું અણુસૂત્ર તમે જો તો થાય NaCl, સોડિયમ ક્લોરાઇડ જેને આપણે કહીએ છીએ. તો સોડિયમ ક્લોરાઇડ માટે આપણે જોઈએ તો 1 Na વત્તા 1 Cl, 1 Na ના થશે 23, આણ્વીય દળ, પછી 1 ક્લોરિન ના થાય 35.5, 23 એકા 23, 35.5 એકા 35.1, 35.5 × 1 કરો એટલે 35.5 જ મળે, બેનું સરવાળો કરો એટલે તમને મળે 58.5 યુ. તો આ છે મીઠા માટેનું આણ્વીય દળ. ત્યારબાદ છે આપણી પાસે ગ્લુકોઝ. તો ગ્લુકોઝ જે છે એનું અણુસૂત્ર વિદ્યાર્થી મિત્રો આપણને પહેલાં સૌ પ્રથમ તો ખબર હોવી જોઈએ, બરાબર છે. તો ગ્લુકોઝનું અણુસૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? સૌ પ્રથમ તો C6H12O6, બરાબર છે. 6 કાર્બન છે, 12 હાઇડ્રોજન છે, 6 ઓક્સિજન છે. કાર્બનના થાય 12, 1 હાઇડ્રોજન માટે 1, 1 ઓક્સિજન માટે 16. તો સૌ પ્રથમ 12 × 6 કરો તો આપણને મળે 72, 12 6 ને 72, 12 એકા 12 અને 16 6 96. આ ત્રણેયનો સરવાળો કરો એટલે તમને મળે તો કે 72 વત્તા 12 વત્તા 96, તો આવે જવાબ એનો 180 યુ, બરાબર છે. તો આ છે ગ્લુકોઝનું આણ્વીય દળ, બરાબર છે. ત્યારબાદ આપણી પાસે છે ખાંડ. તો સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણને ખાંડનું અણુસૂત્ર શું છે, બરાબર છે, એની આપણને ખબર હોવી જોઈએ, બરાબર છે. ખાંડ એટલે થાય C12H22O11. તો સૌ પ્રથમ જોઈએ 12 કાર્બન વત્તા 22 હાઇડ્રોજન છે, 11 ઓક્સિજન છે. તો 12 કાર્બન 1 કાર્બનના 12 જ થાય 6 ને 6. ત્યારબાદ 22 હાઇડ્રોજન માટે 1 ઓક્સિજન માટે 1 ઓક્સિજનના થાય 16, બરાબર છે. ત્યારબાદ તો કે 12 નો વર્ગ કરવાનો, 12 × 12 કરો તો 144, 22 એકા 22 અને 16 × 11 એનું થશે 176. આ બધાનો સરવાળો કરો 176 વત્તા 22 વત્તા 144, તો થાય 342 AMU, અથવા તો AMU ના બદલે ખાલી યુ લખો તો પણ ચાલે, બરાબર છે. તો ખાંડ
जवाब शू आवे 342 बराबर छे। घणी वक्त खांड नी जग्याए तमने सुक्रोस कहता होय छे बराबर छे, तो पण आज जवाब छे साचो जवाब छे बराबर छे। तो आ रीते विद्यार्थी मित्रों आपणे आण्विक दळ शोधी शकीए छे, एकदम सरळ छे बराबर छे। कोई पण डाउट होय तो कॉमेंट बॉक्स ने जई अंदर जई ने कॉमेंट करी शको छो बराबर छे। ने तमने जे मैं 1 થી 20 અને 21 થી 30 માટે જે યાદ કરવાનું કહ્યું છે એ કરી આણ્વીય દળ શોધવા બેસવું, જેથી કરીને કોઈ તકલીફ પડશે નહીં। થેન્ક યુ।